આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં બે દિવસીય કિશોરી મેળો સાંસદ દીપસિંહ રાઠોડે ખુલ્લો મૂક્યો. સાબરકાંઠા સંસદ દીપસિંહ રાઠોડે શિશુ સેવા કલ્યાણ મંડળ સંચાલિત શ્રીમતી આરએલ શ્યા બહેરા મુંગા વિદ્યાલય મોતીપુરા હિંમતનગર ખાતે બે દિવસીય કિશોરી મેળાને ખુલ્લો મૂક્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ અન્વયે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કિશોરી મેળાને ખુલ્લો મૂકતા સંસદે વિવિધ સ્ટોલોની મુલાકાત લઈ વિભાગો દ્વારા કરવામાં આવતી મહિલા અને કિશોરીઓને લગતી યોજનાઓની જાણકારી મેળવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરેલ દીકરીઓનું સન્માન કર્યું હતું. કિશોરી કારકિર્દી માર્ગદર્શક, કાઉન્સિલિંગ, કિશોરી પોષણ અને સ્વાસ્થ્ય વિષયક માર્ગદર્શન, આરોગ્ય તપાસ, મહિલાઓ અને કિશોરીઓને કાયદાકીય માર્ગદર્શન, કિશોરીઓ મહિલાઓ માટે સરકારની વિવિધ યોજનાઓની જાણકારી, કૌશલ્ય વર્ધન, આજીવિકાની વિકલ્પો અંગેની જાણકારી, નવીન શિક્ષણ નીતિ અંતર્ગત કિશોરી કૌશલ્યના અંગે જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરેલી દીકરીઓનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી દીપેશ શાહ, મહિલા બાળ વિકાસ અધિકારી દીપેન પંડ્યા, દહેજ પ્રતિબંધક અધિકારી સુમેગાબેન, મહિલા અગ્રણી કુમારી કૌશલ્યા કુંવરબા, વિજયભાઈ પંડ્યા તેમજ અન્ય વિભાગના અધિકારી કર્મચારી, કિશોરીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા.